આ તરફ છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી રેલવે ફાટકને દૂર કરી અંડરપાસ બનાવતા લોકો માટે મુસીબત વેઠવાનો વારો આવ્યો છે। થોડાક જ વરસાદમાં નવનિર્મિત અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેથી એકબીજા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જવા પામ્યો છે। સંખેડા તાલુકાના અમલપુર માજરોલ ગામ નજીક બનાવેલા અંડરપાસ ગરનાળાને લઈને ગામના ખેડૂતો અને ગામ લોકો ગરનાળાની બીજી બાજુએ આવેલા પોતાના ખેતરમાં એક માસથી જઈ શકતા નથી। થોડો વરસાદ થાય કે તરત જ ગરનાળામાં પાણી ભરાઈ જાય। છેલ્લા સમયે જે ભારે વરસાદ થયો તેને લઈને આ ગરનાળું એવું તો ભરાયું છે કે ખેડૂતો ટ્રેક્ટર લઈને પણ નથી જઈ શકતા। રેલવે લાઇનની બીજી બાજુ આવેલા ખેતરનું વાવેતર ખરાબ થઈ ગયું છે। આ સમસ્યા આજની નથી, 2 વર્ષથી આ સમસ્યાનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। કેટલા ખેડૂતોએ તો ચોમાસામાં વાવેતર કરવાનું પણ બંધ કરી દીધું છે। આ અહીંયા ઘડી તમે ગરનાળા વિશે નાતે વિશે બધું જોયું છે સાહેબ, અમારે દર વર્ષે અહીંયા ઘડી પાણી ભરાય છે, ખેડૂતને અસહ્ય દરેક રીતથી માર વેઠવો પડે છે। હવે અમારે અહીંયા ઘડીથી સામેને સાઈડે જવું હોય તો અમને એટલી બધી તકલીફ પડે છે, આજે અમારા માલનો નિકાલ કરવો હોય તો અહીંયા ઘડીથી સાધન ના જાય, સાધન ના જાય એટલે વેપારી અહીંયા ઘડી આવતા નથી, અમારો માલ એમને એમ બગડે છે। ખેડૂતને અનેક રીતથી આપણે તમને હું બતાવું તો સાહેબ, અનેક રીતથી ખેડૂતને આજે માર વેઠવો પડે છે। અધિકારીઓની ધાક ધમકી, પોલીસની ધાક ધમકી, આજે એક પણ નેતાઓ પણ અહીંયા ઘડી આના વિશે જાગૃત નથી, આના વિશે કોઈ પણ ખેડૂતને મદદ કરવા માટે કોઈ તૈયાર નથી। ખેડૂતને જ એટલું બધું વેઠા કરવાનું, આજે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે તો આ ખેતી પ્રધાન દેશ છે કે બરબાદી પ્રધાન દેશ છે કઈ ખબર પડતી નથી। ગરનાળાની એક દિવાલ ઉપર ગરનાળામાં જ્યારે પાણી ભરાય ત્યારે રેલવે વિભાગમાં જાણ કરવા માટે નંબર લખવામાં આવ્યો છે, પણ શું આ નંબર પર ફોન કરતા પાણીનો નિકાલ થાય છે ખરો? છેલ્લા 2 વર્ષથી આ ગરનાળું જ્યારે રેલવેનું બનાવ્યું છે રેલવે વાળાએ, ત્યારથી અમારા ખેડૂતોને એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે અમારાથી ચોમાસામાં બીજો માલ નથી થતો, ચોમાસામાં કોઈ ખેતી જ નથી થતી। એનું કારણ છે અવર જવર થતી નથી, નથી અલ્લાકડું, નથી ટ્રેક્ટર, બાઇક પણ નથી આવી શકતી અમારા ખેતરમાંથી। આજે છેલ્લા 1 મહિનાથી અમે ખેતરમાં નથી ગયા, પાણી જેટલું બધું ભરાયેલું હતું, એટલે એક જ પાક અમારથી થાય ઉનાળાનો એકલો જ, તો આજે નાનો ખેડૂત હોય ને તો આત્મહત્યા કરી લે છે નાનો ખેડૂત। અને બીજું કે અમારા ગામથી 4-5 ગામો અહીંયાથી ગરનાળામાંથી જાય છે, પાનકર છે, ખુંદિયા છે, લાભપુરા છે, એ અવાર જવાર પણ અહીંયાથી જ થાય છે। એ લોકો નાના નાના ગામ છે અને કશું લાવા મૂકવાનું હોય તો એ લોકો ભૂખે મરે છે, આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી। ગરનાળામાં ભરાયેલું પાણી કાઢવા માટે વારંવાર ફોન પર ફોન પણ કોઈ ઉઠાવતું નથી, જેથી ગામના લોકોએ મશીન લગાવીને થોડું ઘણું કાઢ્યું છે, પણ જેટલું પાણી કાઢવામાં આવે છે તેટલું પાણી ફરીથી ગરનાળામાં ભરાઈ જાય છે। આ વારંવારની સ્થિતિ છે, પણ તંત્ર છે કે તેમની વાત સાંભળવા તૈયાર જ નથી। ગામ લોકો તો એવું પણ કહી રહ્યા છે કે જો તેમની મરજીથી પાણી કાઢે તો તેની સામે રેલવે વિભાગ કાર્યવાહી કરે છે। હવે આની અંદર એવું છે કે જો આ નારાનો તો કોઈ સોલ્યુશન છે નહીં, અહીં કોઈ અમલદાર, કોઈ ઓફિસર, કોઈ પણ જોવા આવતું નથી, કારણ કે ગામડાની અંદર એ લોકો આવતા નથી, એ લોકો એમની એસી ઓફિસમાં બેઠા બેઠા ખાલી ફોનોથી વાત કરતા હોય છે। અને બીજું કે હવે આ નાળું જો 15-1 દિવસની અંદર અમે રાહ જોઈએ છે, નહીં બંધ થાય તો અમારા જે પહેલાં ફાટક અમને આપી હતી કેનાલ પર, એ કેનાલ પરથી અમે જવાનું ચાલુ કરવાના છે। હવે ત્યાર પછી એ લોકો કંઈ પણ ગુના દાખલ કરશે અમારી પર, કંઈ પણ રજૂઆત કરશે, કારણ કે હું તમને જે વાત કરી રહ્યો છું એટલે મને પણ ઇન્કવાયરી આવશે, આગળ પણ મારી પર ઇન્કવાયરી આવી, મારી પર પોલીસ મોકલ્યા હતા, એ લોકોએ પોલીસવાળા આવીને મારી જોડે વાત કરી હતી કે તમે આવું કામ કરવાની વાત કરો છો, તો અમે ક્યારે કરીએ છીએ? તે ગઈસાલની વાત કરું, ગઈસાલ બે જણને લઈ જવાના હતા, બીમાર થઈ ગયા હતા, તો એમને લઈ કેવી રીતે જવાના? એક માસ બાદ ગામજનો ગરનાળાની બીજી બાજુએ બાઇક અને મોટા વાહનોને લઈ જઈ રહ્યા છે, પણ કેટલાક વાહનો ભરાયેલા પાણીમાં બંધ પણ પડી ગયા હતા। ગામ લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે આ કાયમી સમસ્યાનો રેલવે વિભાગ ઉકેલ લાવે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર।